गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 ना गणित नी अंदर अत्यार सुधी में आपणे 3 चेप्टरो पूरा कर्या छे। चेप्टर नंबर 2 बहुपदी, चेप्टर नंबर 7 यामभूमिति अने चेप्टर नंबर 15 संभावना। आजथी आपणे नवुं चेप्टर जे छे ए शुरू करवा जई रह्या छीए। चेप्टर नंबर 1 वास्तविक संख्याओ। आ चेप्टर એમાંથી વિદ્યાર્થીઓ બોર્ડની અંદર બે બે ગુણના બે પ્રશ્નો પૂછાવાના છે, એટલે કુલ ટોટલ 4 ગુણનો આ ચેપ્ટર છે। આ ચેપ્ટરમાંથી એક હેતુલક્ષી નહીં પૂછાય, 3 કે 4 ગુણવાળો એક દાખલો નહીં પૂછાય, બે બે ગુણવાળા માત્ર બે જ દાખલા, એટલે 4 જ ગુણનું ચેપ્ટર। હું તમને જે કંઈ પણ દાખલા અહીંયા બરાબર કરાવું એ તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો, એટલે તમને બે બે ગુણવાળા બે દાખલાઓ જે છે આવડી જાય અને 4 માર્ક આ ચેપ્ટરના મળી જાય। વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જો આ ચેપ્ટર આપણે બરાબર સમજવું હોય, તૈયાર કરવું હોય, તો એના માટે સૌથી પહેલા એક પ્રમેય તૈયાર કરવો પડે, પ્રમેય નંબર 1.1। આ પ્રમેય તમને પાકો કરવાનો નથી, ખાલી સમજવાનો છે કે આ પ્રમેયની સાબિતી નથી, આ પ્રમેય પૂછાવાનો નથી, પણ આ પ્રમેય આવડી જાય ને, સમજાઈ જાય ને, તો એના રિલેટેડ 1.1 ના આપણને દાખલાઓ આવડી જાય, એટલે આ પ્રમેય ઉપયોગી છે। પ્રમેય નંબર 1.1 જેનું નામ છે યુક્લિડનું ભાંગાકારનું પૂર્વ પ્રમેય। યુક્લિડનું ભાંગાકાર માટેનું આ પૂર્વ પ્રમેય છે। ચાલો પ્રમેય સમજીએ। આપેલ ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય, વિદ્યાર્થીઓ અનન્ય એટલે એક અને માત્ર એક જ, એને અનન્ય કહેવાય, બરાબર? એટલે અનન્યનો મતલબ જોઈ લેજો, એક અને માત્ર એક જ। હું તમને એમ કહું કે મારી પાસે અનન્ય માર્કર છે, એટલે એક અને માત્ર એક જ માર્કર છે, એમ અનન્ય એટલે એક જ એવો મતલબ થાય। આપેલ ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય એટલે એક જ અનઋણ, અનઋણ એટલે ઋણ ન હોય તેવું, અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે જેથી એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર થાય। આ તો આપણને કૌંસમાં આપ્યું છે, ફરીથી જોઈ લ્યો। આપેલ ધન પૂર્ણાંકો કયા ધન પૂર્ણાંક? એ અને બી ને સંગત તમને બે ધન પૂર્ણાંક આપ્યા હોય, કયા કયા? એ અને બી। આપેલ ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય એટલે એક જ અને અનઋણ એટલે ઋણ ન હોય એવા પૂર્ણાંક ક્યુ અને હું મળી જાય આર, તમને બે પૂર્ણાંક આપ્યા હોય, કયા કયા? એ અને બી, અને તમને બે પૂર્ણાંક મળે, કયા કયા? ક્યુ અને આર। એ ને બી આપ્યા હોય, ક્યુ ને આર મળે, ક્યુ ને આર એવા મળે કે જેથી એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ શું થઈ જાય આર। આ સૂત્ર હમણાં હું તમને સમજાવું છું, અહીંયા આર ની કિંમત કેવી છે જુઓ, 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી, એટલે આર ની કિંમત 0 જેવડી અથવા 0 થી મોટી, પરંતુ બી કરતા કેવી હોય, નાની હોય। તો વિદ્યાર્થીઓ, આ સૂત્ર આપણને શું સમજાવે છે? એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, તો તમે તરત કહી શકવા જોઈએ કે અહીંયા એ એટલે શું છે, તો કે એ એટલે ભાજ્ય છે, અહીંયા બી એટલે શું છે, તો કે બી એટલે ભાજક છે, ક્યુ એટલે શું છે, તો કે ક્યુ એટલે ભાગફળ છે, અને આર એટલે શું છે, તો કે શેષ છે, ભાજ્ય, ભાજક, ભાગફળ ને શેષ। જો આપણે એને એક ઉદાહરણથી સમજીએ, માની લો વિદ્યાર્થીઓ હું અહીંયા 32 લખું અને 32 ને હું ભાંગી નાખું છું, કેટલા વડે? તો કે 5 વડે। તરત તમે કહેશો કે 5, 6, 30 અને શેષ કેટલી વહેતી? 2। હવે જો આને આપણે આ સૂત્ર પ્રમાણે સરખાવીએ, 32 કોણ છે? ભાજ્ય, ભાજ્ય એટલે એ, એની જગ્યાએ કેટલા મૂકો? 32। હાલો બી એટલે ભાજક, ભાજક કેટલું? 5। ક્યુ એટલે ભાગફળ, ભાગફળ કેટલું? 6। પ્લસ આર એટલે શેષ, તો શેષ કેટલી? 2। 5 ગુણ્યા 6 એટલે 30,
30 પ્લસ 2 એટલે કેટલા થઈ જાય 32 તો આવી ગયો ને જવાબ સરખો એટલે કોઈ પણ દાખલો હોય ભાગાકારનો ઈ ભાગાકારના દાખલાની ચારેય કિંમતો છે ભાજ્ય ભાજક ભાગફળને શેષ ઈ જો ચારેય કિંમત તમે આ સૂત્રમાં મૂકી દ્યો તો સૂત્રની બંને બાજુઓ સરખી આવી જાય એટલે આપણને ખબર પડી જાય કે આપણું સૂત્ર કેવું છે સાચું છે બરાબર ને તો અહીંયા આગળ વિદ્યાર્થીઓ આના રિલેટેડ આપણે સ્વાધ્યાય 1.1 ભણવાનું છે સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર જે પહેલો છે એમાં આપણને એવું આપ્યું છે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે આ સૂત્ર એનો પ્રમેય એનો ઉપયોગ કરી ગુસાઅ મેળવો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ આપણે શું મેળવવાનું છે ગુસાઅ મેળવવાનું છે પહેલી રકમ જે આપી છે એ છે 135 અને 225 135 અને 225 આનો આપણે વિદ્યાર્થીઓ ગુસાઅ મેળવવો છે યુક્લિડની રીતનો ઉપયોગ કરવાનો છે ગુસાઅ યાદ કરો શું થાય ગુસાઅનું પૂરું નામ ગુરુતમ સામાન્ય અવયવ બરાબર ને ગુરુતમ સામાન્ય અવયવ ચાલો આનો ગુસાઅ કેમ મેળવાય બરાબર જોજો 135 અને 225 આ બેમાં મોટી રકમ પહેલા ગોતવાની હોય કઈ રકમ મોટી છે 225 મોટી રકમ હોય એને ઇક્વલ ટુ ની ડાબી બાજુ લખાય નાની રકમ હોય એને ઇક્વલ ટુ ની કઈ બાજુ લખાય જમણી બાજુ મોટી રકમ ડાબી બાજુ નાની રકમ જમણી બાજુ હવે બેનો ભાગાકાર કરાય 225 અને 135 નો 135 નો ઘડિયો આવડે છે ને નો જ આવડતો હોય પણ 13 નો ઘડિયો તો આવડી જાય ને આ એક રકમ ભૂલી જવાની 13 એક 13 13 બે કેટલા થઈ જાય 26 26 વધી જાય એટલે ખબર પડી જાય કે એક જ ભાગ આવશે 13 એક 13 ને 5 ના 5 પાંચમાંથી પાંચ જાય તો 0 વધે ને 22 માંથી 13 જાય તો કેટલા વધે 9 વધે હવે આગળ નો થાય કેટલા વડે ભાગ આયલો 1 વડે તો 135 ગુણ્યા 1 અહીંયા હતું ને એ એટલે 225 બી એટલે 135 ગુણ્યા ક્યુ ક્યુ એટલે 1 પ્લસ શેષ તો શેષ કેટલી વધી વિદ્યાર્થીઓ 90 તો જુઓ આ જે યુક્લિડનું પ્રમેય છે એ આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો ને હવે 135 અહીંયા લખી નાખો ને આ 90 છે ને અહીંયા લખી દો 135 ડાબી બાજુ અને 90 છે અહીંયા હવે એ બેનો ભાગાકાર કરીએ 135 ભાગ્યા 90 90 ગુણ્યા 2 એટલે 180 વધી જાય તો 90 એક 90 એ ભાગ આલે 5 માંથી 0 જાય તો 5 13 માંથી 9 જાય તો 10 11 12 13 કેટલા વધે 4 90 એક 90 એ ભાગ આયલો અને શેષ કેટલી વધી 45 વધી તો આ 90 અહીંયા લખી નાખું 45 અહીંયા લખી લ્યો હવે તો મોટેય ખબર પડી જાય 45 એક 45 અને 45 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય 90 થઈ જાય તો 90 માંથી 90 જાય તો શેષ કેટલી વધે 0 કોઈ પણ દાખલો હોય એમાં જ્યારે શેષ 0 આવે ને ત્યારે એ દાખલો પૂરો થઈ ગયો એવું વિદ્યાર્થીઓ આપણે સમજવાનું અને 0 શેષ આવીને એની ઉપર જે હોય એ જ રકમ અહીંયા હશે કે નહીં એને આપણે શું કહેવાનું ગુસાઅ કહેવાનું તો અહીંયા આપણે લખાય અહીં 0 શેષ કેટલી છે 45 છે 0 એટલે શૂન્ય સિવાય નિયમ શૂન્ય સિવાય શૂન્ય એ દાખલો પૂરો થાય અને શૂન્ય સિવાય એટલે શૂન્ય થી ઉપરની શેષ કેટલી છે 45 તો લખાય કે માટે ગુસાઅ કોનો ગુસાઅ 135 અને 225 ઇક્વલ ટુ 45 મળે એટલે આ બે રકમનો ગુસાઅ આપણને કેટલો મળ્યો વિદ્યાર્થીઓ 45 મળ્યો અહીંયા આગળ આ પહેલો દાખલો છે પૂરો થાય છે હવે એની અંદર આપણને વિદ્યાર્થીઓ સેમ ટુ સેમ એવો બીજો દાખલો આપ્યો છે 196 અને આપણને કીધું છે 38,220 196
અને 38,220 ચાલો ઓલાની જેમ જ યાદ કરો મોટી રકમ કઈ છે 38,220 નાની રકમ કઈ છે 196 ચાલો એ બે નો ભાગાકાર કરીએ 38,220 ભાગ્યા 196 જો 19 નો ગણ્યો બોલો 19 + 19 = 38 મળી જાય પણ 6 + 2 = 12 થઈ જાય ને તો 12 ના 2 ને ઓલી વધી 1 છે તો અહીંયા 39 એટલે 392 આવી જાય અહીંયા તો તમારી પાસે 382 જ છે 2 વડે ન ચાલે કેટલા વડે લાવો પડે ભાગ 1 વડે 196 + 196 ચાલો બાદબાકી કરીએ 10 કો લ્યો 10 ને 2 12 12 માંથી 6 જાય તો કેટલા વધે 6 8 ની જગ્યાએ 7 પાછો 10 કો 17 17 માંથી 9 જાય તો કેટલા વધે 8 3 ની જગ્યાએ 2 ને 2 માંથી 1 જાય તો કેટલા વધે 1 ઉપરથી ઉતાર્યા 2 હવે 196 ગુણ્યા 10 કરો ને તો 1960 થાય એ તો વધી જાય તો એનો મતલબ ખબર પડી જાય 9 વડે જ ભાગ લાવશો 9 6 54 54 નો ચોગડો વધી 5 90 90 81 82 83 84 85 86 86 ના 6 વધી 8 9 × 9 ને 8 8 × 16 = 71 10 કો લ્યો 12 માંથી 4 જાય તો કેટલા વધે 8 6 ની જગ્યાએ કેટલા આવી જાય 5 5 10 કો 15 માંથી 6 જાય તો 9 18 ની જગ્યાએ 17 17 માંથી 17 જાય તો 0 ઉપરથી ઉતાર્યો 0 196 ગુણ્યા 5 કરો ને જો ટ્રાય કરો 6 × 5 = 30 30 નો 0 વધી 3 અને 9 × 5 = 45 46 48 48 નો આઠડો વધી 4 5 × 5 ને 4 એટલે 9 0 શેષ આવી ગઈ મતલબ 196 ગુણ્યા 195 કરીએ પ્લસ કરીને શેષ કેટલી લખીએ 0 તો વિદ્યાર્થીઓ મેં તમને હમણાં જ કીધું હતું જ્યાં શેષ 0 આવે ને આપણો દાખલો પૂરો થઈ જાય જો એક નિયમ યાદ રાખો એક લીટીમાં પૂરો થાય 3 લીટી એ થાય ને કદાચ 10-12 લીટી એ થાય દાખલો ત્યારે પૂરો કરવાનો જ્યારે શેષ કેટલી આવે 0 બરાબર છે તો અહીંયા 0 આવી ગયું આની ઉપર કઈ નથી પણ તમને ખબર છે ને ઉપર હોય જ આપણે અહીં લખતા હતા મતલબ આ આપણો ગુસ્સા થાય અહીં 0 શેષ 100 ને કેટલી છે 96 છે 0 શેષ 196 છે માટે શું લખાય વિદ્યાર્થીઓ ગુસ્સા કોનો તો કે 196 અને 38,220 ઇક્વલ ટુ કેટલા મળે 196 મળે મતલબ કે આ દાખલાનો ગુસ્સા કેટલો થયો 196 જો આ દાખલામાં લાગતું હતું કે ભાગાકાર અઘરો થશે કારણ કે 196 વડે ભાગવાનું હતું પણ તમને મેં જે ટેકનિક કીધી એ ટેકનિકથી તમે લોકો ભાગાકાર કરતા જાઓ તો તમને દાખલાનો ભાગાકાર છે અઘરો લાગે નહીં આમાં ટોટલ 3 દાખલા હતા તો હવે આપણે એમાં વિદ્યાર્થીઓ ત્રીજો દાખલો લઈ લઈએ ત્રીજો દાખલો આપણને આપ્યો છે 867 અને 255 આ બે રકમનો આપણે શું ગોતવાનો છે ગુસ્સા ગોતવાનો છે ચાલો મોટી રકમ ડાબી બાજુ 867 અને નાની રકમ આ બાજુ એટલે 200 ને કેટલા મળ્યા 55 867 એને કોના વડે ભાંગો 255 વડે 25 નો ગણ્યો તો આવડે ને 25 × 3 = 75 અહીં 86 છે ને 75 આવે એટલે 3 વડે ભાગ ચાલશે 5 × 3 = 15 નો પાંચડો વધી 1 25 × 3 = 75 ને 1 એટલે કેટલા થઈ જાય 76 7 માંથી 5 જાય તો 2 6 માંથી 6 જાય તો 0 8 માંથી 7 જાય તો 1 કેટલા વડે ભાગ ચાલ્યો 3 વડે શેષ કેટલી વધી 102 ચાલો હવે શું કરાય 255 આ બાજુથી આ બાજુ લઈ લ્યો અને શેષ 102 છે અહીંયા લઈ લ્યો 255 એને કોના વડે ભાંગી નાખો 102 વડે 10 નો ગણ્યો તો આવડે ને 10 + 2 = 20 10 + 3 = 30 વધી જાય તો 10 + 2 = 20 એ ભાગ આલે 2 + 2 કેટલા થઈ જાય 4
પાંચમાંથી ચાર જાય તો એક, પચીસમાંથી વીસ જાય તો કેટલા વધે? પાંચ. એકસો બે ગુણ્યા બે પ્લસ શેષ કેટલી વધી? એકાવન. એકસો ને બે અહીંયા લખી નાખો, એકાવન અહીં લખી નાખો. હવે મોઢે ખબર પડી જાય કે એકાવન ગુણ્યા જો બે કરો તો એકસો બે આવી જાય છે. તો એકસો બે માંથી એકસો બે જાય તો જીરો, જીરો શેષ ની ઉપર કેટલા છે? એકાવન. તો કઈ લીટી લખવાનું શીખવાડ્યું છે? અહી શૂન્યેતર શેષ એકાવન છે, માટે ગુસ્સાકોનો 867 ને 255 કેટલો મળે? 51 મળે. અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર પહેલો પૂરો કરીએ છીએ. વિદ્યાર્થીઓ, પહેલો જે આપણે દાખલો કર્યો એવો જ બિલકુલ દાખલા નંબર 3 છે. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એક લશ્કરના 616 જણા છે, બરાબર? એ 32 સભ્યો જે છે ને બેન્ડના એની પાછળ કૂચ કરે છે, બરાબર? એટલે કે 32 જણા બેન્ડના છે એ આગળ ચાલે છે, અને એ 32 જણાની પાછળ 616 લશ્કરના જે જવાનો છે ને વ્યક્તિઓ છે ને એ ચાલે છે. 32 જણા આગળ, 616 જણા પાછળ. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. એટલે 32 જણા જે છે અને પાછળ 616 જણા છે, એ બંનેની અંદર સ્તંભોની સંખ્યા કેવી હશે? સમાન. માની લ્યો કે 32 જણામાંથી 8-8 લાઈન હોય કે 10-10 લાઈન હોય, બરાબર, તો સામે 616 જણામાંથી એટલી 8-8 કે 10-10 જ લાઈન હશે. બંનેના સ્તંભોની સંખ્યા સમાન છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? એટલે બંનેની અંદર સ્તંભોની સંખ્યા તો સમાન છે, પણ દરેક સ્તંભમાં વધારે ને વધારે કેટલા સભ્યો હશે એ આપણે કહેવાનું છે. જો આ દાખલો કઈ અઘરો નથી, પણ આવા કોઈ પણ પ્રકારના દાખલા પૂછાય ને ત્યારે તમારે આમાં શબ્દ ઓળખાય, મહત્તમ કેટલા શબ્દો હશે, કેટલા સભ્યો હશે. મહત્તમ એટલે વધુમાં વધુ. તો વિદ્યાર્થીઓ, ગુસ્સાનું પૂરું નામ આપણે હમણાં બોલ્યા હતા, ગુરુતમ સામાન્ય અવયવ. ગુરુતમ એટલે મોટા મોટું, વધુમ વધુ. એટલે મહત્તમ એટલે વધુમાં વધુ, ગુરુત્તમ એટલે વધુમાં વધુ. તો પછી એનો મતલબ ખબર પડી જાય કે આપણે આ બે રકમનો હું ગોતવાનું છે. ગુસ્સા કોનો? 616 અને 32 નો ગુસ્સા ગોતવો છે. યુક્લિડની રીત આવડે છે ને, 616 મોટી રકમ, 32 છે એ કેવી? નાની રકમ. ચાલો ભાગાકાર કરીએ 616 અને 32. 32 બે 64 વધી જાય તો 32 એકુ 32 થઈ જાય, બરાબર ને? 10 કોલિયો, 10 ને 1 11 માંથી 2 જાય તો કેટલા વધે? 9. 6 ની જગ્યાએ 5 આવે, 5 માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 6, 296. 32 10 320 વધી જાય, 32 9 વડે ભાગા લે, 9 2 18, 18 નો આઠડો વધી 1, 9 3 27 ને 1 28, તો 88 પછી 89, 90 અને 6, તો 6 ને 2 કેટલા વધ્યા? 8. 32 ગુણ્યા 19 પ્લસ કેટલા? 8. આ 32 અહીંયા લઈ લ્યો, આ 8 છે અહીંયા લઈ લ્યો. હવે મોઢે આવડી જાય 8 4 32 થઈ જાય કે નહીં? પ્લસ કેટલા વધે? 0. તો 0 ની ઉપર કેટલા આવ્યા? 8. તો આપણે લખીએ ને અહી શૂન્યેતર, એટલે શૂન્ય સિવાયની શેષ 8 છે, માટે 616 અને 32 આ બંનેનો ગુસ્સા કેટલો થઈ જાય? 8 મળે. અહીંયા એક લીટી લખી લેવાય, અહી કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો કે 8 સભ્યો હશે. હવે વિદ્યાર્થીઓ,
આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો અને ત્રીજો બે દાખલા ગુસ્સા વાળા હતા એટલે એ આપણે કરી નાખ્યા. હવે બીજો ચોથો અને પાંચમો એ સાબિતી વાળા દાખલા છે એટલે એ આપણે આખું ચેપ્ટર પૂરું કરીએ ને ત્યારે એન્ડ ઉપર કરશું. બરાબર છે? સમાન દાખલા તો એ જોઈ લીધા ને બાકીના દાખલા હવે છેલ્લે કરશું.